हेलो फ्रेंड्स, भूमित रेसिपी में आपनु स्वागत छे। आजे आपणे बनावीशुं काठियावाड़ी स्टाइल थी भरेला डुंगळी बटेकानुं शाक। काठियावाड़ी स्टाइल थी भरेला डुंगळी बटेकानुं शाक बनावा माटेनी सामग्रीमां मैं अहींया 3 मोटी चमची जेटला शींगदाणा लीधेला छे, जेने मैं खांडणीमां खांडी अने वाटी अने आ बाउलमां मैं लीधेला छे। અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું લસણ લીધું છે, એને પણ મેં ખાંડણીમાં વાટી દીધું છે, અને કાશ્મીરી લાલ મરચું છે મેં ઉમેરી અને મિક્સ કરી દીધેલું છે। અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું મીઠું લીધેલું છે, મીઠું તમે સ્વાદ અનુસાર લઈ શકો છો। અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું લીધેલું છે, આપણે આગળ લાલ મરચું લીધેલું છે એટલે મેં અહીંયા 1 ચમચી જેટલું જ લીધેલું છે। અહીંયા 1 ચમચી જેટલું હળદર લીધેલી છે, 3 મોટી ચમચી જેટલું ધાણાજીરું લીધેલું છે, 2 મોટી ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી ખાંડ લીધેલી છે, થોડી કોથમીર લીધેલી છે અને 4 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। ડુંગળી બટેકાને આ રીતે મેં ધોઈ અને સાફ કરીને રાખ્યા છે। હવે આપણે એને ડુંગળીને ભરવા માટે કટ કરી લેવાની છે વચ્ચેથી, એ રીતે એક આ રીતે ઊભો કટ કરવાનું છે અને બીજું આ રીતે આડો કટ કરી લેવાનો છે, જે આખી કટ નથી કરવાની, જે રીતે આપણે ભરી શકીએ એ રીતે કરવાની છે। આ રીતે બધી જ ડુંગળી અને બધા જ બટેકાને આપણે કટ કરી લેવાના છે। આ રીતે આપણે બટાકાને પણ કટ કરી લઈશું। અહીંયા બધા ડુંગળી અને બટેકા સરસ રીતે કટ થઈ ગયા છે। હવે આપણે ડુંગળી બટેકાની અંદર જે મસાલો ભરવાનો છે એ તૈયાર કરી લઈશું। એમાં સૌપ્રથમ આપણે શિંગદાણા એડ કરી લેવાના છે, ત્યારબાદ આપણે જે લસણ વાટીને રાખ્યું હતું એને પણ આપણે અત્યારે એડ કરી લેવાનું છે, ત્યારબાદ મીઠું એડ કરી લઈશું, લાલ મરચું પાવડર, હળદર એડ કરવાની છે, ત્યારબાદ ધાણાજીરું પણ આપણે અત્યારે એડ કરી લેવાનું છે। ધાણાજીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી સ્ટફિંગ વધારે સરસ બને। ગરમ મસાલો, ત્યારબાદ ખાંડ, ત્યારબાદ આપણે જે કોથમીર લીધેલી છે એને પણ આપણે એડ કરી લેવાની છે। જરૂર મુજબ આપણે તેલ એડ કરવાનું છે। અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ એડ કરેલું છે। હવે આપણે આજે બધા જ મસાલા છે એને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। અહીંયા બધા જ મસાલા ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। આપણું સ્ટફિંગ છે એ ડુંગળી બટાકા માટેનું એ તૈયાર છે। હવે જે આપણે ડુંગળી અને બટાકા કટ કર્યા હતા એની અંદર હવે આપણે આ સ્ટફિંગને ભરી દેવાનું છે। આ રીતે ભરી અને રાખી દેવાનું છે અહીંયા। હવે આપણે એ જ રીતે બટાકાને ભરી લેવાનું છે। જેટલું સ્ટફિંગ સમાય એટલું આપણે ભરવાનું છે। આ રીતે આપણે બધા જ ડુંગળી અને બટાકાને જે કટ કરીને રાખ્યા છે એને ભરી લઈશું। અહીંયા ડુંગળી અને બટાકાની અંદર જે આપણે સ્ટફિંગ ભર્યું હતું એ ભરીને હવે રેડી થઈ ગયું છે। હવે આપણે અહીંયા વઘાર માટે 4 મોટી ચમચી જેટલું તેલ, અહીંયા 1/2 ચમચી હિંગ, 1 ચમચી જીરું અને 1 ચમચી રાઈ લીધેલી છે। હવે આપણે સૌપ્રથમ કુકરની અંદર તેલ એડ કરવાનું છે,
તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેની અંદર તો પ્રથમ રાઈ એડ કરી લેવાની છે। રાઈ સતળાય ત્યાં સુધી રાહ જોવાની છે। રાઈ સતળાઈ ગઈ છે, હવે આપણે જીરું એડ કરી લેવાનું છે। જીરું પણ સતળાઈ ગયું છે, હવે આપણે હિંગ એડ કરી લઈશું। હવે આપણે જે ડુંગળી અને બટેકા ભરીને તૈયાર રાખ્યા હતા એને આપણે એડ કરી લેવાના છે। આ રીતે આપણે બધા ડુંગળી અને બટાકાને એડ કરી લઈશું। અહીંયા જે આપણે સ્ટફિંગ વધ્યું હતું, જે મસાલો કર્યો હતો ડુંગળી બટાકાનો, એ આપણે ઉપર એડ કરી લેવાનો છે અને સરસ રીતે આપણે હલાવી લઈશું। આ રીતે હલાવી લીધા બાદ આપણે પાણી એડ કરીશું જરૂર મુજબ। ત્યારબાદ ફરીથી એક વખત હલાવી લેવાનું છે। અહીંયા હજુ આપણે થોડા પાણીની જરૂર છે, થોડું પાણી એડ કરી દીધું છે। હવે આપણે કુકરનું જે ટાંકણું છે એને બંધ કરી લઈશું અને ત્રણ વિસલ થવા દઈશું। અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ છે અને આપણે જે ભરેલા ડુંગળી બટેકાનું શાક છે એ મેં સર્વ કરી લીધું છે। હવે આપણે તેને કોથમીર વડે ગાર્નિશ કરી લઈશું। તો તમે આ શાકને તમે રોટલી સાથે, ભાખરી શાક સાથે કે રોટલા સાથે ખાઈ શકો છો, તો તમે જરૂર ઘરેથી બનાવજો। જો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમારા નવા નવા વિડીયો તમને સૌપ્રથમ જોવા મળે। થેન્ક્સ ફોર વોચિંગ।